હવે વિગતવાર જોઈએ, વાત કરીએ સુરતની. સુરતમાં પીપોદરા જીઆઈડીસીમાં આગ લાગવાની ઘટના બની છે. બાયોડીઝલના ગોડાઉનમાં આગ લાગી. સમગ્ર ગોડાઉન આગની ઝપેટમાં આવતા બે લોકો દાઝ્યા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળ પર પહોંચી છે. આગ પર કાબુ મેળવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. આ આગની લપેટમાં બે લોકો આવતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. સંવાદદાતા સંદીપ વસાવા ફોનલાઈન પર જોડાઈ ગયા છે. સંદીપ, અત્યારે શું છે, આ કારખાનાની એટલે કે ગોડાઉનમાં જે આગ લાગી છે ત્યાંની પરિસ્થિતિ જાણીએ. શું સંપૂર્ણપણે આગ કાબુમાં આવી ગઈ છે ખરી? જી બિલકુલ, જે પ્રકારે 11 વાગે આગ લાગી હતી, હાલ કલાકો વીતવા છતાં પણ મહદઅંશે આ આગ પર કાબુ મેળવાયો છે. 5 જેટલા ફાયર ફાઈટર દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. હાલ પણ આગ છે તે ગોડાઉનમાં લાગી છે. કહી શકાય કે જે પ્રકારે આગ લાગી હતી જેને લઈને જે ત્યાં હાજર જે કર્મચારી 2 જેટલા કામદારો હતા તે પણ દાઝી ચૂક્યા છે અને તેઓને સારવાર માટે સુરત હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. કહી શકાય કે જે પ્રકારે જે સમગ્ર જે આગ જે વિકરાળ બની હતી અને જે અફરાતફરીનો માહોલ સર્જાયો તેને લઈને જે આગની જાણ થતા જે 5 જેટલા ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચ્યા હતા, સતત આગનો પાણીનો મારો ચલાવવા માટે હાલ ઘટનાને પગલે સુરત જિલ્લા SOG LCB તેમજ ગ્રામ્ય SP છે તે પણ ઘટનાસ્થળે પહોંચી ચૂક્યા છે અને પરિસ્થિતિનો તાત મેળવી રહ્યા છે. જોકે જે સમગ્ર ઘટના છે તેને લઈને હાલ તો કરોડ રૂપિયા નુકસાન થયા હોવાનો અંદાજ સેવામાં આવી રહ્યો છે. જી સંજીવ, ધન્યવાદ સંદીપ જાણકારી માટે.